ભારત સરકારે આયુર્વેદમાં અનુસ્નાતકની પદવી ધરાવતા તબીબોને સર્જરી કરવાની મંજૂરી આપ્યા બાદ હવે વિવાદ સર્જાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવા આયુર્વેદિક તબીબો દ્વારા 58 જાતની સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ તેઓ MBBS તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે થરાદના વૈભવ રાવલ નામના તબીબે જણાવ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા પરિપત્રને બદલવા માટે વિરોધ કરવો જોઈએ, પરંતુ વર્તમાન સમયમાં શરીર રચના વિશે અભ્યાસ છે કે નહીં તે અંગે ડિગ્રી વિશે કોઈને બોલવાનો અધિકાર નથી. 19 નવેમ્બર 2020 નો જે ગેઝેટ બહાર પડ્યું છે કે 58 પ્રકારની સર્જરી MS શલ્ય અથવા MD શલ્ય કરી શકે છે, આ એક ફક્ત સ્પષ્ટીકરણ છે. આયુર્વેદિક ડોક્ટરો જે MS અને MD કરેલા છે એ લોકો ઓપરેશન અગાઉ પણ કરે જ છે, કરતા જ છે, પણ જે વીમામાં ઇન્સ્યોરન્સમાં જે કાયદેકીય ગૂંચવણો ઊભી થતી હતી એના માટે થઈને એક આ સ્પષ્ટીકરણ છે. અને IMA તથા જાહેર જનતાને હું જણાવવા માગું છું કે BAMS એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી એ 5.5 વર્ષનો MBBS સમકક્ષ અભ્યાસક્રમ છે, એના પછી 3 વર્ષનો MD અથવા MS શલ્યનો અભ્યાસક્રમ આવે છે. ટોટલ 8.5 વર્ષ ભણી અને એ ડૉક્ટર બહાર પડે છે અને એને છૂટ આપી છે, બીજા કોઈને એવી છૂટ આપી નથી. એટલે એ લોકો સંપૂર્ણપણે સર્જરી કરવા માટે સક્ષમ છે એ સમજી વિચારી અને સરકારે આ ગેઝેટ બહાર પાડ્યું છે. નંબર 2 કે આયુર્વેદ એ આપણો પ્રાચીન ગ્રંથ છે, 5મો વેદ છે, એટલે એનો વિરોધ અને આ એક નોટિફિકેશનથી કોઈનું કશું લૂંટાઈ જવાનું નથી. જે થવાનું છે, આયુર્વેદની પ્રગતિ થવાની છે, એ ભારતીય સંસ્કૃતિની એક એવી દેન છે કે જે યોગ અને આયુર્વેદ આખા વિશ્વમાં આજે પ્રચલન પામ્યું છે અને કોરોના કાળમાં ખાસ આયુર્વેદ તરફ આખું જગત અને ભારત મીટ માણીને બેઠું છે. અને જે આપણા સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન કે જે એલોપેથીના એક નિષ્ણાત છે એ કહેતા હોય કે અમને પણ આયુર્વેદ ઉપર ભરોસો છે અને આયુર્વેદ આપણને આ વિષમ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે, ત્યારે આપણે સૌએ આયુર્વેદને માન આપવું રહ્યું. મારી દ્રષ્ટિએ તો IMAનો જે આ વિરોધ છે એ ધડમાથા વગરનો છે અને આયુર્વેદનો વિરોધ છે એ મારી દ્રષ્ટિએ આપણી સંસ્કૃતિ અને આજ દિન સુધી આયુર્વેદને આગળ ધપાવનારા આપણા ભારતના લોકોનું અપમાન છે.